મિત્રો છેલ્લા વિડીયોની અંદર આપણે ભણ્યા ભ્રૂણપોષની રચના એટલે કે ભ્રૂણપોષના વિકાસની પ્રક્રિયા વિશે આપણે અભ્યાસ કર્યો હવે આજના વિડીયોની અંદર આપણે ભ્રૂણજનનની પ્રક્રિયા વિશે અભ્યાસ કરીશું હવે ભ્રૂણજનન એટલે શું તો આપણે ભ્રૂણપોષની પ્રક્રિયા સમજતા પહેલાં મેં તમને આની એને અંદર સમજાવી દઉં કે ભ્રૂણપોષનો વિકાસ સૌ પ્રથમ શરૂ થાય અને ત્યારબાદ જ ભ્રૂણજનનનો વિકાસ શરૂ થાય કેમ કે એની અંદર આપણે વાત કરીએ તો સૌપ્રથમ પ્રથમ પહેલાં તો આપણે બેવડા ફલનની પ્રક્રિયા બન્યા બેવડા ફલણની અંદર બે નળજન્યઓ કયો ક્યાં જોડાતા હતા તો એક અંડકોષ સાથે જોડાય અને એ દ્વિકીય યુગમન જ બનતું હતું બરાબર કે જેમાંથી ભ્રૂણ બનવાનું છે અને બીજો જે એક નરજન્યુ હતો એ ક્યાં જોડાતો હતો તો મધ્યમાં રહેલા દ્વિકીય કોષ કેન્દ્ર સાથે જોડાતો તો અને ત્રિકીય પ્રાથમિક ભ્રૂણપોષનું નિર્માણ કરતો હતો તો આપણે ભ્રૂણપોષની પ્રક્રિયા વિશે સમજી લીધું હવે જે ભ્રૂણપોષ બન્યો તો એ ભ્રૂણપોષ શાના માટે હોય તો ભ્રૂં ભ્રૂણજનની પ્રક્રિયા માટે જે પોષણની જરૂર પડશે જે ખોરાકના જથ્થાની જરૂર પડશે તો એ ખોરાક પૂરોપૂર્ણ કરવા માટે એ મીન્સ કે ભ્રૂણ પોષનો વિકાસ સૌ પહેલાં જરૂરી છે ત્યારબાદ જ એની અંદર થોડોક જથ્થો બની જાય એટલે કે જે ભ્રૂણના વિકાસ માટે જેટલો અપૂરતો જથ્થો હોય એટલો તૈયાર થઈ જાય ત્યારબાદ જ ભ્રૂણના વિકાસની શરૂઆત થાય છે બરાબર તો આપણે વાત કરીએ તો ભ્રૂણના વિકાસની જે શરૂઆત થાય એટલે કે એ સામાથી નિર્માણ પામે છે તો દ્વિકીય યુગ્મન જ દ્રિકીય યુગ્મન જ એટલે શું ભાઈ તો જે આપણે કહેવાનો મતલબ શું છે કે એક નરજન્યું એક અંડકોષ જોડાતું હતું જે દ્રિકીય યુગ્મન જ બનતું હતું કે જેમાંથી સાનો વિકાસ થાય તો ભ્રૂણનો વિકાસ થશે હવે ભ્રૂણના વિકાસની અંદર મેં તમને કીધું કે ભાઈ આવશ્યક જથ્થામાં ભ્રૂણપોષનું જે નિર્માણ થઈ ગયું ત્યારબાદ શું થાય યુગ્મન જ બને અને એમાંથી ભ્રૂણનું નિર્માણ થાય છે એટલે કે ભૂણપોષનું કાર્ય શું થયું હતું પોષણ પૂરું પાડવાનું કોણ ભ્રૂણ બરાબર ભ્રૂંડ પોષણ પૂરું પાડવા માટે એ ભાગ આવેલો હોય છે હવે વનસ્પતિ બે પ્રકારની છે એક દરી વનસ્પતિ છે અને બીજી દ્વિદરિ વનસ્પતિ છે તો બંને વનસ્પતિની અંદર ભ્રૂણનો વિકાસ હોય તો આ બંને જે મિસ્ક વનસ્પતિઓ રહી તો એની અંદર જે ભ્રૂણનો વિકાસ છે તો કઈ રીતે થતું હોય તો આપણે વાત કરીએ તો શરૂઆતના જે પ્રારંભિક અવસ્થાઓ હોય તો એ અવસ્થાઓની અંદર જે પકડિયાઓ થાય છે એ લગભગ કેવી હોય સમાન જ હોય બરાબર થોડા ઘણા જે અવસ્થાઓ રહી શરૂઆતની એ કેવી હોય તો સમાન જ હોય તો એક દરી અને દ્વિદરી જે વનસ્પતિ રહી તો એની અંદર ભ્રૂણ વિકાસની જે પ્રારંભિક અવસ્થાઓ કેવી જોવા મળે છે અહીંયા સમાન જ જોવા મળે છે ખાસ કરીને બીજું એક દરી અને દ્વિદરીમાં શું ફેરફાર થાય તો એક દરીની અંદર એક જ બીજપત્ર આવેલું હોય દ્વિદળીની અંદર બે બીજપત્ર આવેલું હોય એટલે થોડીક પ્રક્રિયાઓ બદલાતી હોય બાકીના જે તબક્કાઓ રહે કેવા હોય સમાન જ હોય અહીંયા ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો દ્વિદળીમાં ભ્રૂંજનનની અવસ્થાઓ બતાવેલી છે બરાબર જેને આપણે એક ક જૂના સિલેબસની અંદર એક પ્રશ્ન હતો કેપ્સેલા પ્રકારનો ભ્રૂણ વિકાસ બરાબર પરીક્ષા માટે અગત્યનો પ્રશ્ન હતો બરાબર આની અંદર ખાલી આપણે સમજવાનું જ છે મીશ કે એનું નામ જ આપેલા છે અને આકૃતિ આપણો બેવડા ફલનની જે આકૃતિ હતી એના જોડે આપેલી છે એની અંદર વાત કરીએ તો શરૂઆતમાં શું હોય જે યુગ્મન જ છે આ યુગ્મનજનું શું થાય છે વારંવાર વિભાજન થતું જાય એકમાંથી બે બન બેમાંથી ચાર બને ચારમાંથી આઠ આઠમાંથી સોળ માંથી બત્રીસ ચોસઠ એ રીતે કોષો શું થતા હોય વધતા જતા હોય કે જેના કારણે અલગ અલગ પ્રકારની રચનાઓ એ અવસ્થા દરમિયાન જોવા મળતી હોય જેની અંદર વાત કરીએ તો પહેલું યુગમન જ હોય ફલિતાંડ હોય ત્યારબાદ આગળ જતા ગોળાકાર ભ્રૂણ જેવી રચનાઓ જોવા મળે ત્યારબાદ હૃદયકાર ભ્રૂણ અને ત્યારબાદ પરિપક્વ કે પૃક્ત ભૂન જેવી રચના જોવા મળે છે એટલે આવી અલગ અલગ પ્રકારના તબક્કાઓમાંથી પસાર થઈ મીન્સ કે જે તે ભ્રૂંડનો વિકાસ થતો તમને જોવા મળે છે હવે જ્યારે આ ભ્રૂણ બની જાય તો ભ્રૂંદની રચનાની અંદર શું શું આવેલું હોય કયા કયા ભાગો આવેલા તમને જોવા મળે છે તો જોઈએ લાક્ષણિક દ્વિદળી ભ્રૂંદની અંદર અહીંયા આકૃતિની અંદર તમને બતાવેલું છે કે ભાઈ આની અંદર પહેલાં તો વાત થાય દ્વિદળી ભ્રૂન અને એક દરી ભ્રૂન ધ્યાન રાખજો બંનેમાં એક બી મીન્સ કે બીજપત્ર આવેલું હોય રચનામાં અને ભૃંદધરી પહેલાની અંદર પણ બીજપત્ર અને ભૃંદરી પણ બીજપત્રો કેટલા દ્વિદળીની અંદર તો બે કેટલા બે હોય બે બરાબર અને એક દળીની અંદર કેટલા હોય તો એક જ બીજપત્ર આવેલું હોય બરાબર તો આપણે વાત કરીએ તો રાક્ષાયણિક દ્વિદળી ભ્રૂંદ છે તો એની અંદર રચનામાં મુખ્ય બે ભાગો એટલે કે બીજપત્રો બે બીજપત્રો અને એક છે ભ્રૂંદરી હવે જે મીન્સ કે જે બીજપત્રોનો કહેવાનો મતલબ જે જોડાણ સ્થાન છે બરાબર તો આ જે આખો તમને ભાગ જોવા મળે છે આટલાથી આટલો તો એ એને આપણે કહીશું શું કહેવાય એને ભ્રૂંદરી તરીકે ઓળખવામાં આવે છે કયો ભાગ કહીશું એને ભ્રૂંદરી બરાબર હવે તેનો ઉપરનો ભાગ અહીંયા તમને બીજા કલરની અંદર બતાવું તો અહીંયા જે ઉપરનો ભાગ છે એના આપણે કહીશું ઉપરાક્ષ બરાબર જે ઉપરનો ભાગ છે એને શું કહેવાય ઉપ્રાક્ષ કહેવાય અને જે નીચેનો ભાગ છે એને કહેવાય છે અદ્રાક્ષ શું કહીશું અદ્રાક્ષ બરાબર ઉપરનો ભાગ છે એને ઉપરાક્ષ કહેવાય નીચેનો ભાગ છે જેને અદ્રાક્ષ તરીકે ઓળખવામાં આવે હવે નીચેનો ભાગ પહેલા સમજી લઈએ તો નીચેના ભાગની અંદર જે ભાગ આવેલો હોય એટલે કે અદ્રાક્ષનું રૂપાંતર શાની અંદર થાય તો ભ્રૂણમૂર બરાબર કે આદિમૂર અથવા મૂલાગ્રની અંદર થાય છે ભ્રૂણમૂર કે આદિમૂર અથવા મુલાગ્ર બરાબર અને મુલાગ્રનો જે ટોચનો ભાગ છે જેને આપણે કહીશું મૂળ ટોપ તરીકે ઓળખવામાં આવે છે ફરીથી જોઈ લો મિત્રો કે બે બીજપત્રો આવેલા હોય અને એક ભ્રૂંદરી હોય ભ્રૂંદરીનો નીચેનો ભાગ જેના આપણા દ્રાક્ષ કહીશું જે આગળ જતા શાની અંદર રૂપાંતર પામે છે તો ભ્રૂનમૂર કે આદિમૂર અથવા મૂળાગ્ર જેનો ટોચનો ભાગ જેને આપણે કહીશું મૂળ ટો અને બીજું જે તમને ઉપર જોવા મળ્યો ભાગ જેના આપણે ઉપ્રાક્ષ કીધો જે ઉપરાક્ષનો ભાગ છે ભ્રૂનાગ્ર કે આદિસ્કંદ અથવા પ્રકાંડ આગળમાં રૂપાંતર પામે છે હવે આગળ જોઈએ તો આપણે દિદળીની વાત થઈ બે બીજપત્રો થયા ઉપરનો ભાગ ઉપરાક્ષ નીચેનો ભાગ અદ્રાક્ષ ઉપરાનો ભાગ છે જે ભૂનાગ્ર કે આદિસ્કન અથવા પ્રકાંડનો જે ટોચનો ભાગ કહેવાય પ્રકાંડાગ્રમાં રૂપાંતર પામો અને નીચેનો જે ભાગ છે અમિસ્ક ભાગ છે એના ભ્રૂનમૂળ અધ્રાક્ષનો ભાગ છે જે ભ્રૂનમૂળ કે આદિમૂળ અથવા મૂળાગ્રમાં રૂપાંતર પામે અને એનો ટોચનો ભાગ જેને આપણે કહીશું મૂળ ટો હવે અહીંયા બીજી આકૃતિ આપેલી છે અહીંયા એક દરી દરિભ્રૂંડ હવે એક દરી ભ્રૂંદની અંદર જે તમને આ ભાગ જોવા મળે છે જેના આપણે કહીશું બીજ પત્ર શું કહીશું એના બીજપત્ર હવે ઘાસની વન ઘાસ વનસ્પતિ છે બરાબર એની અંદર જે બીજપત્ર બને છે જેને આપણે કહીશું વરુથિકા ખાસ અગત્યનું નામ છે જેનું નામ છે વરુથિકા હવે ધ્યાન રાખજો મિત્રો વરુથિકાનું જે જોડાણ સ્થાન છે આ જોડાણ સ્થાન કહેવાય બરાબર એનો ઉપરનો નો ભાગ આટલેથી આપણે અડધો કરીએ તો આ ઉપરનો ભાગ થયો બરાબર હવે એ ઉપરનો ભાગ બરાબર તો ઉપરનો ભાગ જે છે એની અંદર વાત કરીએ તો ઉપરનો ભાગ છે જેને આપણે શું કહેતા હતા પહેલાંની અંદર ઉપરાક્ષ કહેતા હતા નીચે અદ્રાક્ષ કહેતા હતા તો ઉપરનો જે ભાગ છે એ સામાન રૂપાંતર પામે છે તો પરોહાગડમાં બરાબર અથવા ભૂનાગઢ બે ભાગ છે પરોહાગ્ર અથવા બુનાગળ જેની ફરતે આવરણ આવેલું હોય બરાબર જેને આપણે કહીશું ભૂનાંગળ ચોર બરાબર નીચેનો જે ભાગ છે એના અદ્રાક્ષ તરીકે ઓળખવામાં આવે છે બરાબર તે આગળ જતાં શાની અંદર રૂપાંતર પામે છે તો ભ્રૂણમૂળ હવે ભ્રૂનમૂળનો જે ભાગ છે એ મોરટુપ મોરટોપ એટલે હવે એ મીન્સ કે મોરટોપનો જે ભાગ છે જે શું છે તો એક અવિભેદિત આવર ભ્રૂણમૂળની જે વાત કરી બરાબર તો એની જે ટોચનો ભાગ છે એ મોરટોપ જેવા આવરણથી આવરીત થયેલું હોય જેને આપણે કહીશું ભ્રૂણમૂળ ચોલ તરીકે એને ઓળખવામાં આવે છે અને જે ઉપરનો જે વિસ્તાર છે જે ઉપરાક્ષનો આપણે ભાગ કહીએ તો એ વડુથીકાથી ઉપરનો જે વિસ્તાર છે એને આપણે ઉપરાક્ષ તરીકે ઓળખવામાં આવ્યું બરાબર કે જેની અંદર એક પરો આગળનો ભાગ આવેલો હોય અથવા ભૂનાગ્રનો ભાગ આવેલો હોય કે જે પોલા જેવી રચના વડે શું હોય ઘેરાયેલો ભાગ હોય જેને આપણે કહીશું ભૂનાગ્ર ચોલ તરીકે ઓળખવામાં આવે છે